તો નર્મદા જિલ્લામાં મેઘરાજાએ મહેર વરસાવી છે. નર્મદા જિલ્લામાં ખાસ કરીને રાજપીપળા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. ગરૂડેશ્વર, મોટી રાવલ તેમજ વાવડી, ગોપાલપુરા, ભાદરવા, અક્તેશ્વર વિસ્તારમાં વરસાદી મહેરથી લોકો ખુશખુશાલ બન્યા હતા. નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાએ મહેર વરસાવી છે. રાજપીપળા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ગરૂડેશ્વર, મોટી રાવલ, વાવડી, ગોપાલપુરા, ભાદરવા, અક્તેશ્વર વિસ્તારમાં વરસાદ જામ્યો હતો. વાત અરવલ્લીની કરી, અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. માલપુર અને ધનસુરામાં ભારે વરસાદ પડ્યો. પાકને જીવનદાન મળ્યું છે. ગામના રસ્તા ઉપર જાણે કે પાણી ફરી વળ્યા છે. આપણે જણાવી દઈએ કે જે અરવલ્લીની તસવીરો, જે તમામ રસ્તાઓ આપ જોઈ શકો છો, ત્યાં લગભગ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા હતા. તો આ તરફ વિરમગામ પંથકમાં પણ વરસાદ પડ્યો. વિરમગામ પંથકના અનેક વિસ્તારોમાં વરસાદ થતા લોકોમાં આનંદની લાગણી અને ખાસ કરીને વાતાવરણમાં ઠંડક પડતા લોકોને હાશકારો. તો વિરમગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વિરમગામ પંથકમાં વરસાદ પડતા લોકોને આખરે હાશકારો પહોંચ્યો હતો. તો આ સાથે રાજ્યભરમાં આજે વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ વરસી પણ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 62 તાલુકામાં વરસાદ નોંધાયો. તો નવસારીના વાંસદામાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નોંધાયો છે. સોનગઢ, ચીખલી, ડાંગમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. તો સાગબાર, વઘઈ, જલાલપુરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો. હાલ વર્તમાન સિઝનની વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ 29.45% વરસાદ વરસી ચૂક્યો છે. તો આ સાથે અરવલ્લીના માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદથી રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીં સર્જાયા હતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળો ઉપર મેઘમહેર આજે યથાવત જોવા મળી. ભારે વરસાદના પગલે મોટા ભાગના જળાશયો એટલે કે ડેમની સપાટીમાં વધારો થયો છે. 5 ડેમની તસવીરો બતાવી રહ્યા છે, જેમાં તાપી ડેમ સૌ પ્રથમ તેની જળસપાટીમાં વધારો થયો, જ્યારે કે ધોરાજીના ભાદર 2 ડેમમાં નવા નીરની આવક થઈ. મધુબન ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેને પગલે 8 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા. બીજી તરફ જૂનાગઢને પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો, જ્યારે દક્ષિણમાં ભારે વરસાદને પગલે મહુવાના ઉમરા ગામનો મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં ઓવરફ્લો થયો છે. વરસાદથી નદીઓમાં નવા નીર આવતા મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં ફરી ઓવરફ્લોની સ્થિતિનું નિર્માણ. તો સમગ્ર ઋતુચક્ર બદલાતા નદી, જળાશયો અને ડેમમાં તેની વિપરીત અસર જોવા મળી રહી છે. વાત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની કરી રહ્યા છીએ, જેમાં સમગ્ર જિલ્લાભરમાં કુલ 14 જેટલા ડેમ આવેલા છે. તો 11થી વધુ જળાશયો છે. જોકે વરસાદ ખેંચાતા આ તમામ ડેમ અને જળાશયો તળિયા ઝાટક થઈ રહ્યા છે, જેને લઈને વહીવટીતંત્ર, રહીશો તથા જગતનો તાત પણ ચિંતામાં મુકાયો છે. મહત્વનું છે કે 11 જળાશયોમાં માત્ર 25% જેટલું જ પાણી છે, જે પૈકીના 7 જળાશયોમાં 10% જેટલું પાણીનો જથ્થો રહ્યો છે, જેને લઈને જિલ્લામાં સારો વરસાદ વરસે તે માટે ખેડૂતો સહિત સ્થાનિકો પણ મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે. હા, એટલે આ સાલ ચોમાસું જૂન મહિનાથી આપણે ગણીએ 15 જૂનથી કે એવું, પણ કોઈ નોંધપાત્ર વરસાદ નથી પડ્યો અને કોઈ આવક પણ હજુ સુધી થઈ નથી. આ 2-3 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એના કારણે થોડી થોડી આવક થઈ, નહીવત પણ એ મામૂલી આવક હતી, એમ કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. તો જુલાઈ મહિનાના આંકડાઓની વાત કરીએ તો ડેમ અને જળાશયોમાં પાણીની આવકના દિવસો તેને માનવામાં આવે છે, જેને લઈને ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણો ખરીદી વિવિધ પાકનું વાવેતર કર્યું. જોકે છૂટાછવાયા વરસાદને બાદ કરતા અને નહિવત વરસાદ નોંધાતા ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે. તેવામાં જો સાર્વત્રિક વરસાદ જિલ્લામાં પડે તો ખેડૂતો રાહતનો શ્વાસ લઈ શકે છે. આપણે એવી આશા રાખીએ કે ભાઈ સારો વરસાદ થાય તો જળાશયો ભરાય અને ખેડૂતોને એમ કે પાણી આપી શકીએ એવું છે. બાકી અત્યારે હાલ જળાશયમાં ટકાની દ્રષ્ટિએ વાત કરીએ તો કોઈમાં 10%, કોઈમાં 5%, કોઈમાં 1-1.5% એવું છે. બહુ મામૂલી જથ્થો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો રાજ્યના કેટલાક વિસ્તારો એવા પણ છે કે જે મેઘરાજાની ચાતક નજરેથી રાહ જોઈ રહ્યા છે. વાત પંચમહાલ જિલ્લાની કે જ્યાં કાલોલ તાલુકાના રાપોડ ગામમાં લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. મેઘરાજા જાણે કે રિસાઈ ગયા છે અને રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે ગામ લોકો મળીને મહાદેવનો જળાભિષેક કરી રહ્યા છે. વરુણદેવને રીઝવવા માટે રાબોળ ગામના લોકોએ દેવોના દેવ મહાદેવને જળાભિષેક કર્યો અને મંદિરના ગર્ભગૃહને ત્યાં સુધી પાણીની ભરી દેવાની અહીં તેઓએ એક વિધિ કરી, જેમાં શિવલિંગ પણ પાણીમાં ડૂબી ગયું. ગામ લોકોની એવી માન્યતા છે કે શિવલિંગને પાણીમાં ડૂબાડી રાખવાથી વરસાદ આવે છે. તો અહીં આપણે જણાવી દીધું કે લોકો શ્રદ્ધા રાખીને અહીં વિધિવત વરુણદેવને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. તસવીર રાબોડ ગામની, પંચમહાલ જિલ્લાના રાબોડ ગામમાં જે વિધિ અહીં કરવામાં આવી, શિવલિંગ જે હતું એટલે કે જે શિવાલયનું ગર્ભગૃહ હતું ત્યાં સમગ્ર શિવલિંગને પાણીની અંદર ડૂબાડવામાં આવ્યું. ગ્રામજનોની આ પ્રકારની માન્યતા છે કે જો શિવલિંગને પાણીની અંદર ડૂબાડવામાં આવે તો વરુણદેવ અહીં પહોંચે છે. સમાચારોમાં આગળ વધી અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર, જેમાં ગીર પંથકમાં 9 સિંહોના ગ્રુપનો એક વિડીયો વાયરલ થયો છે. ગીર પંથકમાં વરસાદી મજા લેતો સિંહ પરિવાર જોવા મળ્યો. આ વિડીયો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે, જેમાં એક સાથે 9 સિંહ જોવા મળ્યા હતા. આપણે જણાવી દઈએ કે એક સાથે આ પ્રકારે સિંહનું ઝુંડ જે જોવા મળ્યું હતું તે એક રીતે અલૌકિક અને અવિશ્વસનીય દ્રશ્યો હોય છે, જેને જોઈને લોકો પણ એક રીતે અચંબામાં મુકાઈ ગયા છે.